રાત્રિ ઉતારશું, યશોગાન ગાશું, જય કરો કરીશું. પણ ઉદ્ધવરામજી એ પોતાની કર્મભૂમિ તરીકે વાંચેલી જે જમીન ને પવિત્ર કરી હતી, જ્યાં સરસ્વતી ને નચાવી હતી એ મહાન સંતે, ત્યાં જે પોતે પાંડુ ખાતી દીએ એ સંત ના કર્મ કર્મ માં સરસ્વતી ને નોતું વાંચ્યું છે અને એને કામ ઉપાડી લીધું છે. એટલે સ્વાધ્યાય પરિવાર ને ઉદ્ધવરામજી નું જે કાર્ય છે, એનું જે જીવન નું ક્ષેત્ર છે, એના માટે ખૂબ આદર અને ભક્તિ છે. તેથી જયારે જયારે લોકો મળે છે ત્યારે આવીએ છીએ. આજે પણ લોકો મળ્યો તો તમારી પાસે મેં વાતો કરો અને તમારે દર્શન કરવા આવે છે. કારણ ઉદ્ધવરામજી જેવા મહાન સંત ની જન્મ શતાબ્દી ના અનુસંધાન માં જ્ઞાન શાસ્ત્ર ચાલી રહ્યું છે. આ જ્ઞાન શાસ્ત્ર એ કોઈ ના મા બાપ ની મુક્તિ માટે નથી ચાલતું. આ જ્ઞાન શાસ્ત્ર કોઈ પોતાની અંદર પોતાના વૈભવ નું પ્રદર્શન કરે એટલા માટે નથી ચાલતું. આ તો એક મહાન સંત જે ભૂમિ માં હતો એ ભૂમિ ની અંદર આજે એના જ્ઞાન શાસ્ત્ર એમની જન્મ શતાબ્દી છે. ભગવાન રામ ની જય કે કૃષ્ણ ની જય બોલો તો કૃષ્ણ કે રામ જેટલા ખોસતાય, એના કરતા ઉદ્ધવરામજી ની જય બોલો તો વધારે ખોસતાય તમારો ભગવાન. અમે અહીંયા આવ્યા ત્યારે એક ભાઈ એ કીધું કે અમે જય યોગેશ્વર ને બધું ઉદ્ધવરામ ની જય કહીએ છીએ, મને યોગેશ્વર વધારે ખોસતાય એટલે ઉદ્ધવરામ ની જય બોલો. ઉદ્ધવરામ ભગવાન હૃદય માં રમનારી મહાન વ્યક્તિ ને વિભૂતિ હતા અને આવી વિભૂતિઓ કાળ માં ક્યારેક જ જન્મે છે. અસાવધાની તરીકે ભગવાન ને જયારે પોતાને ના આવવું હોય અને પોતાના પ્રતિનિધિ ને મોકલવું હોય ત્યારે આવા સંતો ને મોકલે છે, તે જીવનમાં માનવ માટે એક માર્ગ બતાવી જાય. તેથી આ સંતો છે એના માટે કેવું છે કે દુર્લભ સાધવ દુર્લભ, આવા સાધુ દુર્લભ છે. થયા તો ગંગા વત ગગન ગંધ વત ગગન વત ગાંગે વત ઘેરે વાત આવા પ્રવાસી કહે છે કે જે પાપ નું સમય અંતિ સંગતિ ગુરબા ઉદ્ધવરામજી નું નામ લો, એના દર્શન કરો તો શું થાય. આ સાથે સંતો નથી પણ આ સંતો કોઈ મરતા જ નથી, અમર છે અમાર. જ્યાં સુધી એમનું નામ એમનું કવન એમનું જીવન એમનો ઉપદેશ એમનું ચારિત્ર આ સમાજ ની અંદર પ્રત્યેક વ્યક્તિના મનમાં જ્યાં સુધી રમતું હશે ત્યાં સુધી ઉદ્ધવરામજી નો દેહ ભલે આપણી વચ્ચે ન હોય પણ અક્ષર દેહથી એ આપણી વચ્ચે જીવતા છે, એ ચારિત્ર ને મૂળથી જીવતા છે, એમની તપશ્ચર્યા ને પરિણામે જીવતા છે. તેથી આવા એમના સમાગમ થાય, એમની વાતનો સમાગમ થાય, એમના દર્શન નો સમાગમ થાય તો શું થાય. તો એ પાપમ સમયંતિ સંગતિ ભૂતા ગંગા વત એનો જવાબ છે. આ શુભાશિષ કાળે છેલ્લી લીટી નો જવાબ આપ્યો છે બધાનો કે ગંગાવત ગગે ગંગવત ગગનવત ગાંગેવત ઘેવત આ પાંચ ગુણો મૂક્યા છે. ખરો સાધુ ખરો સંત એનામાં પાંચ ગુણો હોય અને તે સાધવ દુર્લભ. એ તો ઉદ્ધવરામજી જેવા એક મહાપુરુષ જન્મી ગયા, એ તો દુર્લભ છે દુર્લભ. જન્મ જન્માંતર ના થોડે ના બદલામાં યોગ વ્રસ્ત જીવને ભગવાન જયારે મોકલે ત્યારે એવો કોઈ સંત આ ભૂમિ ને પાવન કરવા આવે એમ રસ્તામાં નથી પડે કોઈ સાધુ. તે સાધવ દુર્લભ કયા ગંગાવત ગંગા જેવો પવિત્ર. ગંગા નદી કેવી તો એ પાપમ સમયંતિ સંગતિ કૃપા. માણસ ગંગા સ્નાન કરવા ના માટે જાય, હરદ્વાર માં જાય, કાશી માં જાય, બીજે બધે ઠેકાણે જાય અને ગંગા સ્નાન કરે. શા માટે કરે ગંગા સ્નાન? જીવનમાં જો કઈ પાપ થયા હોય, મન જો મલિન થયું હોય તો ગંગા સ્નાન કરીને માણસ પવિત્ર થાય. જો કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ન હોય તો પવિત્ર નથી જવાતું. એ જ અકબર છે. આપણે બધા જે શીખવાનો પાઠ છે ત્યાં કરો, પ્રત્યેક કાર્ય નાનું કે મોટું પણ ભાવનાથી કરો, શ્રદ્ધાથી કરો, પ્રેમથી કરો, તેની કિંમત છે. વગર પ્રેમ જે કામ થાય તેની કશી કિંમત નથી. ગંગા સ્નાન કરવા જાય તો ઘણા પણ બધાના પાપ બળતા નથી. માછલાઓ પણ ગંગામાં તરે છે અને પાડાઓ પણ નાય છે પણ પાડાના પાપ પડે નહીં, માછલાને મુક્તિ મળે નહીં. પણ જખમ માંથી કોઈ ભાઈ એકાદો શ્રદ્ધા પૂર્વક નક્કી કરીને જાય કે ગંગા સ્નાન કરવા હું જાઉં છું, આજે સુધી જાણે અજાણે ભગવાન તને હું ભૂલી ગયો. તમારું જીવન ચલાવે છે કોઈ વચન કરે, નમસ્કાર કર્યો નહીં ભગવાન. મારું ખાતું તું બચાવે છે પણ ખાવા કરીને તમે કોઈ દિવસ યાદ નથી કર્યો. સવાર માં ઉઠું છું કઈ ઉઠાય છે તું મરે, મારી આંખ તું ખોલે છે ભગવાન. પણ કોઈ આંખ ખોલી તને યાદ કરતો નથી. રાતના સુતી વખતે તારે ભરોસે સુઈ જાઉં છું, મારા શ્વાસો શ્વાસ ની ધમણ પ્રભુ તું ચલાવે છે, છતાં ઊંઘતી વખતે હરામ તારું નામ લેતો હું તો. આ પાપ છે પાપ મારગાઈ ના. આ માનવતા રહી તો વાત છે. માનવ એને કહેવાય કે જેના કૃતજ્ઞતા છે. મારા ઉપર કોઈના ઉપકાર છે તો ભૂલું નહીં.
મૃત્યુ દેવો ભવ આચારે દેવો ભવ માનો તારો સંસ્કાર છે ભૂલે નહીં નમસ્કાર કર બાપનો તારો સંસ્કાર છે ભૂલી ન શકાય બાપને નમસ્કાર કર આ ઋષિઓ એટલે શીખવાડ્યું મા બાપ નો ઉપકાર જેમ ભૂલાય રહી છે મારું જીવન કરાવે છે ચૌદ બ્રહ્માંડ નો ધણી મારે ગટ મારીને બેઠો છે એ જો અહીંયા ન હોય તો સર્વસ્ય ચાહું રોગી સંગી મિત્રો બીજા મા બાપ માટે કહ્યું તમારા પ્રત્યેક ના હૃદયમાં બેઠો છું દેવા ધરકમ તરીકે હું જ છું તમારા જાતિમાં ડાબી તરફ હાથ રાખો ધરક 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 ચોવીસ એક રાખ થાય ત્રણસો ના પાંત્રીસ દિવસ ના વર્ષો ના વર્ષો સુધી તમારું હૃદય જે ચલાવે છે તે જગદીશ્વર ને આપણે જો યાદ ન કરીએ અને ભૂલી જઈએ તો એ કર્તવ્ય નહીં કહેવાય ગુણચોર કહેવાય મવાલી કહેવાય મવાલી અને આવી મવાલી વ્યક્તિ છે માનવ કર છોડી ગયેલી વ્યક્તિ છે એ ભૂમિ ઉપર ભારરૂપ છે હવા ભારરૂપ થઈને ન જીવાય ત્યારે આવા કેટલા બધા પાપ આપણે આપણે પાપો ને ચોરી કરવી તે પાપ હરણખોરી કરવી તે પાપ કોઈનું ખૂન કરવું તે પાપ એને પાપ સમજીએ છીએ આ બધા પણ પાપ છે નાના મોટા અનેક પાપ છે ભગવાન યાદ કરે નથી કરતો પાપી છો તું પાપ નથી આવા પાપો તો ઘણા આપણા આજે થતા હોય છે પરંતુ જે પાંડુરંગ શાસ્ત્રીજી જેવા મહાન સંત આવીને આપણને રસ્તો બતાવે કે દીકરા દીકરા સંધ્યા કર ભગવાન નું નામ લે સવાર માં ઉઠી લે જમાટાને લે આ મહાપુરુષ નો રસ્તો બતાવે પછી આપણને ખબર પડે કે આપણે ભૂલી ગયા છે આજે સુધી આજે સુધી પાપ માં જીવતા ગઈ પાપ ની ખબર પણ ત્યારે પડે આજે આપણે ભગવાન નું નામ જપતી વખતે લેતા નથી પાપ છે એની ખબર પણ આપણને નથી આપણે તો આવા થઈ ગયા બધા એવા કાળ ની અંદર આપણે વિચાર કરવો જોઈએ કે ગંગાવત આ ઉદરંબી જેવા સંત પૂજ્ય દાદા જેવા મહાપુરુષો મહાન વિભૂતિઓ આ જગત ની અંદર આવે છે તે દુર્લભ મળે નહીં જે છે અને ગંગાવત ગંગા નો એક જ ધર્મ ગંગા નું એક જ કર્તવ્ય ગંગા ની એક જ કામ કયું શ્રદ્ધાથી મોટા માટે આવીને જે સ્નાન કરે અને બધા પાપ મળી નાખવા આ કેટલી મોટી ઉદારતા છે ગંગા માણસ ને પવિત્ર કરી નાખે ગમે તેવા પાપ હોય તો પણ હા કેવી રીતે મળ્યા ગંગા નો સંઘર્ષ સંકોચ થયો ત્યારે દર્શન કરવા જોઈએ તેથી એમના માટે શ્રદ્ધા રાખવી જોઈએ ગંગા જેવા છે સંતો જેમ ગંગા પાપ બાળે છે અને તમે કહ્યું કે ઉદોરો ના મંદિર માં તો બધા જ જાય નમસ્કાર પણ કરતા હોય પણ અંદર શ્રદ્ધા ને ભાવ ન હોય તો પથ્થર ની મૂર્તિ ને નમસ્કાર કરવા બરોબર છે એ ભગવાન ને ન પહોંચે એ સંત ને ન પહોંચે શ્રદ્ધા ને કશું થતું નથી એક વાર શ્રાવણ મહિનો હતો શ્રાવણ મહિનો ત્યારે ભગવાન શંકર ના મંદિર માં ખુબ ગરજી શ્રાવણ ના માણસ ની ભક્તિ વધી જાય કે મેલેરિયા નામ ના વાંદરાઓ છે કેમ ઘર માં એક ને તાવ આવે પછી બીજા ને આવે બીજા ના પછી ત્રીજા ના આવે બધા ગોળે ઉડી ધરતી ઉડી ભૂજા કરતા હોય વાસરો વાસરો કહેવાય ત્યારે શ્રાવણ મહિના માં જે તાવ ના વાંદરા હોય એમ શ્રાવણ મહિના માં ભક્તિ નો વાંદરો આવે બધે માટે બધે જે જુઓ છે એકાદ મહિના ભક્તિ કરો માં જાય છું હંમેશી ભક્તિ કરી દે તારા છોડી એક કલાક વાગે કર એ ઋષિ કે છે ને એમરું પડે કારણ એમાં સાતત્ય જોઈએ એ સાતત્ય નથી આવતું આ સત્તા સારી સાત ની બેઠા આઠ બધું ભગવાન ભગવાન ને ઘરે આપણે આપણે ઘરે ઈ ચાલુ પણ દરેક થોડી એક કલાક તો કે દરેક થોડી એક કલાક રોજ દિવસ પણ તરફ ભગવાન ને યાદ કરવા તો કે હા એ અનુરૂપ પડે છે સાતત્ય નથી રહેતો ક્યારે આ શ્રાવણ મહિનો હતો અને ભગવાન મહાદેવ ના મંદિર માં ખૂબ ગરબી એક વાર આવે વીરવંદન માં આવે એવી જય કરે ઉભો પાર્વતીજી એ કહ્યું ભગવાન શંકર ને કે પ્રભુ તમે કહો છો કે ગળી ગયું છે તમે કહો છો કે માણસો નાસ્તિક થઈ ગયા છે પણ જુઓ તો ખરા કેટલી બધી ભીડ છે અહીંયા પોલીસ ને વ્યવસ્થા કરવા માટે આવવું પડે છે કેટલા માણસો કચરાઈ જાય છે અને કેટલા બધા લોકો શ્રદ્ધાળુ ત્યારે મહાદેવે કહ્યું પાર્વતીજી ને કે તમે જગન માતા છો ને તમારા હૃદય માં દયા હોય પ્રેમ હોય વાત્સલ્ય હોય તેથી તમને આ બધા ભગત લાગે છે મારું નામ લેતા આવ્યા છે પણ આમાં ભગત છે ત્યારે જોવો છે તો તમે ખાતરી કરાવી દો હમણાં ગંગા સ્નાન કરીને મહાદેવ ના દર્શન માટે જે કોઈ આવે તે ખાડામાં મહાદેવ વૃદ્ધ બ્રાહ્મણ તરીકે બેસી ગયા અને પાર્વતીજી એક વૃદ્ધા તરીકે ખાડા ની ઉપર ઉભા રહ્યા મહાદેવે કહ્યું તમે જે આવે તેને બધાને કહે છે કે અમારો પતિ છે ખાડામાં પડી ગયો છે વૃદ્ધ છે મારા એટલી તાકાત ને શક્તિ નથી થોડી મદદ કરો તો બહાર કાઢીએ અને અમે એમાં રસ્તે જઈએ
કહ્યું કે મારા પતિને મારે